श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुष प्रेरकम् कलिमल प्रक्षालकम् शान्तिदम् श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्ध्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदम् वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सद्वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामी चरणं श्रीपञ्चसेवावृतम् 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 बोलो श्री स्वामीनारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय श्री ठाकुर जी महाराज नी जय श्री सद्गुरुदेव के जय तारीख 30 अक्टूबर 2021 शनिवार युवा सभा आपणे युवा सभामां अलग अलग टॉपिक लईने युवानोने એ દરમિયાન કહેતા જ્યારે સંતોએ ભેગા મળીને જે સિલેબસ નક્કી કર્યો છે એ પ્રમાણે જ્યારે સંતો કથા કરે છે એ અંતર્ગત આજે યુવા સભાનો ટોપિક છે આત્મબુદ્ધિ. કયો? આત્મબુદ્ધિ. આત્મબુદ્ધિ કોને કહેવાય? આત્મબુદ્ધિ હોય એની સમજણ કેવી હોય? આત્મબુદ્ધિ હોય તો એને કેવી શાંતિ વર્તતી હોય? એ વિશે આજે આપણે થોડું જોશું. સહજ છે, આપણે જોઈએ આ જીવને જગતમાં જેટલી આત્મબુદ્ધિ છે એટલી ભગવાનને ભગવાનના સંતમાં આત્મબુદ્ધિ થતી નથી, અને નથી થતી. એના કારણે તો એને સત્સંગમાં યથાર્થ સુખ નથી આવતું ને. એ સંત હોય તો પણ શું, અને ભક્ત હો તો પણ શું. કેતા ત્યાગી કે ગૃહસ્થ કોઈ પણ હોય, જો એને યથાર્થ આત્મબુદ્ધિ ઠાકોરજી મહારાજમાં અને સદગુરુમાં નથી થઈ તો એને આધ્યાત્મિકતાનું સુખ નહીં યથાર્થ આવે. અને જેને જેને વિશે આત્મબુદ્ધિ હોય ને એનો અભાવને અવગુણ ક્યારેય આવે જ નહીં. તમે જોઈ શકો છો સંસારમાં તમે રહ્યો છો બધાય, તો તમને તમારા સગા સંબંધીઓ ગમે તેવો તમને કહી દેશે, ગમે તેવા તમને સમાજમાં ચિતરી દેશે, ગમે એટલું ખોટું તમારી સાથે કર્યું હશે લેવડ દેવડમાં, તો પણ તમને અભાવ નહીં આવે. જોજો, થોડોક તમે લીધો છે પણ છતાં પણ તમને એમને
તમને એમની જોડે રહેવાનું મન થશે જ, એમનાથી તમને જુદું રહેવાનું મન નહીં થાય. કારણ કે જીવ જોડાઈ ગયો છે ત્યાં, જીવ ચોંટી ગયો છે ત્યાં. અને એવી આત્મબુદ્ધિ સત્સંગમાં જીવને નહીં થતી, નથી થતી. જોજો, થોડુંક પણ ભગવાનના ભક્તે કંઈક અજાણતા થઈ ગયું હોય કંઈ પણ, તો એના વિશે અભાવ, અવગુણ, દ્રોહ, પાંચગી વાત કહેવા મળે, નિંદા ટીકામાં પડી જાય. જોજો, પડી જાય કે નહીં બીજો વ્યક્તિ, કારણ આત્મબુદ્ધિ નથી થઈ યથાર્થ એને. તો જ્યાં સુધી એને ભક્તમાં આત્મબુદ્ધિ નથી થઈ તો સંતમાં કઈથી થવાની, સંતમાં નથી થઈ તો ભગવાનમાં કઈથી થવાની. અને વાત એ સાચી, આત્મબુદ્ધિ કર્યા વિના તો સત્સંગની સત્સંગનું યથાર્થ સુખ આવે પણ નહીં. અને જ્યાં સુધી આત્મબુદ્ધિ કરી ના હોય ભગવાનને ભગવાનના સંતમાં, તો ક્યારે સુખ આવે જ નહીં આપણને. અને જેને આત્મબુદ્ધિ હોય ને એ ખરેખરનો પક્ષ રાખે વાલા મુક્ત, એ ખરેખરનો, એક બાજુ જગત છે ને એક બાજુ ભગવાન છે ને, તો ભગવાનને સંતોને ભક્તનો પક્ષ રાખે પણ જગતનો પક્ષ ન રાખે. આત્મબુદ્ધિવાળે આવો, આત્મબુદ્ધિવાળો આવો હોય. ગરડા અંત્યના સાતમામાં મહારાજ કે, બધા હરિભક્તો પ્રત્યે મહારાજ બોલે છે, કે પછી શ્રીજી મહારાજે સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા છે, અમારા અંતરનો જે સિદ્ધાંત તે કહીએ છીએ. મહારાજ સ્વયં પોતાના અંતરનો સિદ્ધાંત કહે છે, કે અમે અમારા અંતરનો સિદ્ધાંત કહીએ છીએ. હવે આ સિદ્ધાંત ક્યારે મહારાજ કહેતા હોય, જ્યારે પોતાના માનેલા હોય ત્યારે કહે ને. સામે સામે સભા બેઠી હોય, સામે બધા જે બેઠા હોય સભામાં, અને મહારાજના હોય પોતાના હોય, અને અંતરનો સિદ્ધાંત ક્યારે હૃદયમાં નીકળે, પોતાના માન્ય ત્યારે જ નીકળે, એ વિના ના નીકળે. જો અંતરની વાતો છે ને, જેને આપણે બહુ માનેલા હોય ને એની આગળ અંતરની વાત નીકળી જાય, અને અમુકને આગળ અંતરની વાત નીકળે જ નહીં. સાચી વાત કે નહીં ભગત? હા, અને પાછું એવું પણ હોવું જોઈએ, અંતરની વાત કંઈ બધી જગ્યાએ શેર ના કરવાની હોય. અંતરની વાત છે ને એક જ જગ્યાએ શેર હોય, ઠાકોરજી મહારાજની આગળ ને બીજા સત્પુરુષની આગળ, બહુ બધી જગ્યાએ અંતરની વાત ના કહેવાય. કેમ કે પછી બધી જગ્યાએ અંતરની વાત કહેવા લાગીએ ને એ તો સમજ વગવી નાખે, નિંદા કરી નાખે. કેમ કે અંતરની પીડા છે ને કંઈ બધાએ ના સમજી શકે. ઠાકોરજી મહારાજ અને સત્પુરુષ સિવાય અંતરની પીડા કોઈ આ બ્રહ્માંડનો કોઈ એવો માણસ નથી કે જાણી શકે, નથી કોઈ. તો જ મહારાજ કહેતા હોય ને ઘાટ કોને કહેવા, એ બધું જ ઘાટની અંદર બધું જ આવી ગયું, પીડા આવી ગયું, સુખ આવી ગયું, બધું જ આવી ગયું એની અંદર. સવિકલ્પ ઘાટ, નિર્વિકલ્પ ઘાટ, સગુણ ઘાટ, નિર્ગુણ, બધું જ આવી ગયું એમાં. કેતા જ્યાં પોતાના માન, જેને પોતાનું માનેલો હોય ને ત્યાં આપણે અંતરની, આ જીવ દુખ્યો ક્યાં થાય છે, જ્યાં ત્યાં પોતાની અંતરની વાતો કહ્યા કરે છે એના કારણે દુઃખી થાય છે. સાચી વાત કે નહીં બોલો તમે? સાચી વાત ને? જ્યાં ત્યાં તમે વારા ઘડે 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 જ્યાં ત્યાં અંતરની વાત કીધા કરો ત્યાં તમે બહુ દુઃખી થતા હશો. જોજો, તમે એક નહીં બધા જ, એ ત્યાગી હોય તો પણ, હું ગ્રહસ્થ હોય તો પણ. શું ખોટી જગ્યાએ જો અંતરની વાત કહી દીધી તો દુઃખ બહુ થાય. જોજો, એટલે મહારાજ છે ને અંતરનો સિદ્ધાંત કહેવાની આ કહેવાની આગળ કહે છે કે જે ઝીલી શકે ને એવાની આગળ કહે છે. કે બધાને સામે મહારાજ ના કહે, મહારાજ પણ બધું જાણતા, સમજ્યા? સત્પુરુષ ને ભગવાન એવા કે છે ને અંતરની વાત બધી જગ્યાએ ના શેર કરે, કે એ જે પાત્રતા યુક્ત હોય ને એમની આગળ એ શેર કરે, બધી જગ્યાએ ના શેર કરે. એટલે મહારાજ કે અમે અમારા અંતરનો સિદ્ધાંત કહીએ છીએ, તમારે જો વધુ રાજી કરવા હોય ને તો અમે અમારા અંતરનો સિદ્ધાંત કહીએ છીએ. અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ, એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે, તેવી ભગવાનને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ, અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ. બોલો, હવે જેને આત્મબુદ્ધિ હોય ને એનું કે છે કે, એક તો પહેલી વાત મહારાજે કીધું કે જેને યથાર્થ સુખ જોતું હોય ને, જેને યથાર્થ કલ્યાણ ઈચ્છવું છે ને, જેને પોતાનું કલ્યાણ ઈચ્છું છે તેને તો ભગવાનને ભગવાનના સંત છે, બીજું કોઈ સુખદાયી નથી, કોઈ એટલે કોઈ સુખદાયી નથી. હવે આ વાત કેટલાને મળે નહીં,
તમે એકલા વાત નહીં કરતો, સંતો અને ભક્તો બધા જાય ગયા, અને ત્યાગી અને ગ્રહસ્થ બધા જાય ગયા. ત્યાગી શું માને છે એવું કે મને ભગવાનને ભગવાનના મોટા પુરુષ બહુ મારી મારી કૃપા કરીને મળ્યા છે. અને જો માનતા તો હોય બધા, ઓછા વધતા તો માનતા જ હોય, બધા જ માનતા હોય, મને મળ્યા, મહારાજ મળ્યા, મોટા મળ્યા, માનતા તો હોય જ. પણ માનવામાં પણ ભેદ હોય છે. જોજો, એક અહંકાર સ્વતો માનતો હોય, એક અહંકાર વિના માનતો હોય. જે અહંકાર વિના માનતો હોય ને એની સ્થિતિ આખી અલગ હોય, ગજબ હોય, ઉચ્ચ સ્થિતિને પામેલો હોય. અને જે અહંકાર સ્વતો માનતો હોય ને ખાલી પોતાના ઇન્દ્રિયો અંતકરણને સત્તાઓને પુષ્ટ કરવા માટે, તે એની પણ સ્થિતિ તો ખબર તો આવી જાય. એટલે મહારાજ એમ કહે છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાન અને ભગવાનના સાધુ, એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિશે આત્મબુદ્ધિ, પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે, તેવી ભગવાન અને ભગવાનના સાધના વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ. હવે જેવી રીતે શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ થઈ ગઈ છે કે નહીં, અલગ પડે છે ભાઈ, કેવો દ્રઢ ભાવ થઈ ગયો છે બે ને એકબીજામાં, થઈ ગયો છે કે નહીં, હે, અલગ પડે જ નહીં. જોજો ને કેવી જબરદસ્ત આત્મબુદ્ધિ થઈ ગઈ છે ને શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ. જીવ ખરેખર સ્વયં પ્રકાશમાન છે, જ્ઞાનવાન છે, સમર્થ છે, જે ધારે કરી શકે એ એવો સંકલ્પ રાખી દે. મહારાજ કહે જો ઈશક હોય તો બધું જ કરી શકે, જો ઈશક કરી દે એવો કે હવે ભગવાનને ભગવાનના સંત છે, બીજું કોઈ જગતમાં સુખદાયી નથી, તો ના થાય, બધું જ થાય. જીવ ધારે ને એ બધું જ કરી શકે ભગવાનની કૃપાથી અને સત્પુરુષની કૃપાથી. બસ એનો સંકલ્પ મજબૂત જોઈએ વાલા મુક્તો, તમારે મારો સંકલ્પ મજબૂત જોઈએ. જો તમારો મારો સંકલ્પ મજબૂત છે ભગવાનને રાજી કરવાનો, સત્પુરુષને રાજી કરવાનો, તો કોઈ પણ અંતરાય ગમે એટલા આડાવે ને તો કોઈ વિઘ્ન આપણને નડી ના શકે. ભગવાનને ભજવામાં, સત્પુરુષને રાજી કરવામાં જે કોઈ વિઘ્ન આવે છે એનું જો કોઈ કારણ હોય ને, તો એનું એ જ કારણ છે કે એની સમજણમાં કંઈક ગોબરું વર્તાય છે. જો એની પરિશુદ્ધ સમજણ હોય અને ઈશક જબરદસ્ત હોય, તો એને કોઈ દિવસ ગમે એટલા વિઘ્નો આવે તો વિઘ્નો એને કંઈ અસર ના કરે. વાલા મુક્તો અસર ના કરે, ના કરે. એટલે શરીરને વિશે જીવને જેવી આત્મબુદ્ધિ વર્તે છે ને, એ ભગવાનને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી, અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખવો. જ્યારે એવા ખરાખરેની ખેલબાજી થઈ જાય ને, જગત એક બાજુ જગત છે ને એક બાજુ ભગવાન છે, તો ખાસ ધ્યાન રાખવું, જગત તરફ ન ખેંચાવવું, અને ભગવાનને ભગવાનના મોટા પુરુષ પાસે ખેંચાવવું. તો થાય, નહીતર ના થાય. નહીતર બહુ અઘરું વાલમ તો બોલે, બહુ અઘરું, સમજાય, બહુ અઘરું. અને જ્યારે આત્મબુદ્ધિ ભગવાનને ભગવાનના સંતને વિશે થાય ને, તો સમાધિ વિના પણ સુખ આવે. એવું નથી કે નિર્વિકલ્પ સમાધિ કરીએ તો જ ભગવાનનું સુખ આવે ને શાંતિ રહે. નિર્વિકલ્પ સમાધિમાં પહોંચી જઈએ તો જ યથાર્થ સુખ આવે અને યથાર્થ શાંતિ મળે, ભગવાનનું સુખ મળે અને ભગવાનના મોટા પુરુષનું સુખ મળે, એ વાત ખોટી છે. નિર્વિકલ્પ સમાધિથી જો સુખ ને શાંતિ થઈ જતું હોય ને, તો નિર્વિકલ્પ સમાધિવાળા પણ ઘણા બધા પડી ગયા છે. એનું શું? વ્રત તપ કરવાના પડી ગયા છે. એનું શું? એનું કારણ મૂળમાં એને એવી આત્મબુદ્ધિ ભગવાનને વિશે નથી કરી. એ કોઈક જગ્યાએ અહંકાર સોતું થવાય છે. જો આત્મબુદ્ધિ થઈ જાય ને, તો પછી તો એને કઈ પ્રશ્ન જ નથી ને. એટલા માટે તો ઘરડા અંત્યના 11 મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો આપણી આદિમાં. સ્વામી એમ પૂછ્યું, જેવી નિર્વિકલ્પ સમાધિને વિશે ભગવાનના ભક્તને શાંતિ રહે છે, તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે? એવો શો ઉપાય છે કે નિર્વિકલ્પ સમાધિને વિશે ભગવાનના ભક્તને જે શાંતિ રહે છે, એવી સમાધિ વિના પણ શાંતિ રહે? બોલો,
સમાધિ માં તો શાંતિ રહે, ચાલો જે સ્થિતિ ને પાય એમાં હોય તે, પણ સમાધિ પણ કોઈનાથી ના થઈ શકતી હોય તો સમાધિ વિના પણ શાંતિ કઈ રીતે રહી કોઈ પણ ને? પછી મહારાજ કીધું કે પછી શ્રીજી મહારાજે કહ્યું છે, જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ રહે છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તન વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે, એ જ એનો ઉત્તર છે. બોલો મહારાજ. કે જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ છે એવી ભગવાનને ભગવાનના ભક્તને વિશે જો દ્રઢ પ્રીતિને આત્મબુદ્ધિ થાય તો નિર્વિકલ્પ સમાધિમાં જેવી શાંતિ રહે છે એવી સમાધિ વિના પણ શાંતિ રહી આત્મબુદ્ધિ કરવાથી. આ દેહને વિશે કેટલી પ્રીતિ છે આપણે બધા જ વિચારીએ, તમે હો કે હું હોઉં, બધા વિચારવાનું તો છે જ પોતાની ઉપર જ છે બધી વાતો. એવું તો નથી કે તમારા એકલા ઉપર વાત છે કે મારા એકલા ઉપર વાત છે, બધા જ માટે વાત છે. વચનામૃત કહેતા ભગવાનની વાણી હોય કે સત્પુરુષની વાણી હોય એ બધું જ છે ને બધા જ માટે હોય છે, એક વ્યક્તિપરક નથી હોતું. વ્યક્તિપરક હોય ને સત્પુરુષને ભગવાન છે ને એકાંતમાં કહી દેતા હોય છે, બધું જ કહી દેતા હોય છે. પરંતુ જ્યારે કથા થતી હોય ત્યારે જાહેરમાં બધાય પરક થતી હોય છે, બધાય પરક થતી હોય છે. દેહમાં કંઈ પણ આપણને વાગ્યું હોય તો આપણને કેટલી ચિંતા થાય, થાય કે નહીં? સ્કિન પ્રોબ્લેમ હોય તો કેટલી ચિંતા કર્યા કરીએ આપણે. ટાઈમ ટુ ટાઈમ આપણે દાંત ક્લીન કરાવીએ, વાળ કપાવવા જઈએ, કપડાં નવા લઈએ, શૂઝ નવા લઈએ, જમવાનું સારું સારું કરી દઈએ, ટેક કેર કેટલી દેહની રાખીએ છીએ, રાખીએ છીએ ને? મને કહો, રાખીએ છીએ ને? એટલું જ નહીં, ઘરની પણ રાખીએ છીએ ને, એટલું નહીં, ગાડીઓની પણ રાખીએ છીએ ને, પરિવારની પણ રાખીએ છીએ ને? હવે એટલી ચિંતા ભગવાનની થઈ છે તમને મને વિચારી લઈએ આપણે બધા જ આંખો બંધ કરીને. તમને ને મને એટલી આત્મબુદ્ધિ ઠાકોરજી મહારાજમાં, તમને મને એટલી આત્મબુદ્ધિ સત્પુરુષમાં, મુક્તાનંદ સ્વામીમાં, દાદા ગુરુજીમાં, કેતા સદગુરુ સંતોમાં, મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતોમાં થઈ છે. આપણે બધાએ આપણા જીવને પ્રશ્ન પૂછીએ, જો થઈ છે તો સાચી આત્મબુદ્ધિ ભગવાને ભગવાનના સંતમાં છે. જગત હા, ઘણા એવું કે જગત તરફે આત્મબુદ્ધિ રાખે અને ભગવાન તરફે આ રાખે, લ્યો બે બાજુ રાખે, પણ બે બાજુ હોય ને તો એની સમજણ ખોટી છે, એને યથાર્થ સુખ ના આવતું હોય પછી કંઈ. પરંતુ ભગવાનને વિશે આત્મબુદ્ધિ કરવાની વાત છે, સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ કરવાની વાત છે. કેતા દેહને વિશે જેવી આત્મબુદ્ધિ છે ને એવી જો ભગવાનને ભગવાનના સંતને પ્રત્યે આત્મબુદ્ધિ થાય ને તો નિર્વિકલ્પ સમાધિમાં જેવી શાંતિ રહે છે ને એવી શાંતિ રહે સમાધિ વિના પણ. અને જ્યારે આવી આત્મબુદ્ધિ દ્રઢ થાય ને ભગવાનને ભગવાનના સંતમાં તો ગમે તેવા ભૂંડા દેશકાળાદિક હોય ને તો રૂડા થઈ જાય. બોલો, વાત મનાય છે તમને? ગમે એટલી ઉપાધિ વર્તતી હોય પણ જો ભગવાનને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ થઈ જાય ને તો ગમે એટલા દેશકાળાદિક ભૂંડા હોય ને તો પણ રૂડા થઈ જાય, અને ગમે એટલા દેશકાળાદિક ભૂંડા હોય ને તો પણ એ પડે જ નહીં. જેની આવી આત્મબુદ્ધિ થઈ છે ઠાકોરજી મહારાજના સત્પુરુષમાં તો ગમે એટલા ભૂંડા દેશકાળાદિક હોય હોય ને તો પણ એ પડે નહીં, એના એવી સમજણ જબરદસ્ત હોય ભગવાનની અને સત્પુરુષની આપેલી. અંતેના ગ્રામમાં જ કહે છે મહારાજ કે પછી શ્રીજી મહારાજે વળે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે કે ગમે તેવા ભૂંડા દેશકાળાદિક પ્રાપ્ત થાય તો પણ કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે જ નહીં, એવો જે હરિભક્ત હોય તેને કેવી જાતની સમજણ હોય કે જે સમજણે કરીને એવી રીતની એને દ્રઢતા આવે છે જે એને વિશે કોઈ રીતને વિઘ્ન લાગતું નથી, એવી શી સમજણ રાખે તેને વિઘ્ન ના અડે? અને આપણે તો વાતે વાતે વિઘ્ન આવી જાય, આવી જાય ને આવી જાય, સાચું કહેજો આવી જાય. ઘણી વાર કેવું હોય વાલા મુક્ત જોયું, આપણે બહુ વિચારવા જેવું છે. ઘણી વખત આપણે એવું હોય કે કોઈના વિશે ભ્રાંતિ એટલી જબરદસ્ત જબરદસ્ત, એટલા બધા પ્રશ્નો એટલા બધા પ્રશ્નો કરી દઈએ ને, આપણી જાતે દુભા કરી દઈએ ને, અને એના ઉત્તર પણ એટલા ગેરસમજથી આપણે ઉત્તર કરી નાખીએ ને, તો એને કરીને છે ને
સાચી આત્મબુદ્ધિ ભગવાનના ભક્તમાં થાય જ ના. જોજો બહુ ગેરસમજ ઊભી કરી દઈએ જાતે જ, આપણે હોય નહીં એવી ગેરસમજ ઊભી કરી દઈએ આપણે, અને જાતે જ પ્રશ્ન ઊભા કરી દઈએ, જાતે જ એના ઉત્તર ગેરસમજથી ઊભા કરી દઈએ, પછી યથાર્થ સુખ આવે આવે ના આવે ના આવે. એ ત્યાગી નહીં ના આવે અને ગ્રસ્ત નહીં ના આવે. જો આવું હોય ને તો જો એની ગેરસમજણ છે ને તો એની યથાર્થ સુખ આવે જ નહીં. અને ગેરસમજણ વાલમ તો બધાને જોઈ જોજો, બધાને ગેરસમજણ, નાના મોટી નાના મોટી નાના મોટી નાના મોટી નાના મોટી, એ તો કોને ના હોય. વાલા અમુક તો યથાર્થ જે જાગૃત વર્તતો હોય ને, અને સત્પુરુષને સત્પુરુષને ભગવાનને સત્પુરુષની જેને રાજી કરવા છે ને, અને ખપ વાંચીને જબરદસ્ત અને જબરદસ્ત આત્મબુદ્ધિ થઈ ગઈ છે ને ભગવાનને ભગવાનના મોટા પુરુષમાં, એને પછી ના થાય કંઈ, કશું જ ના થાય. એને કશું ગમે એટલી ઉપાધિ આવે ને તોય કંઈ ના થાય, કંઈ ના થાય, કશું એટલે કશું જ ના થાય. એટલે મહારાજ કહે છે એને કોઈ એને વિશે કોઈ રીતનું વિઘ્ન લાગતું નથી એવી કઈ સમજણ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર તો એમ છે, જે જીવને જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહીં, અને ગમે તેવા દેશકાળાથી ભૂંડા આવે તેને કરીને એ ભગવાનને ભગવાનના ભક્ત થકી વિમુખ થાય નહીં. હા, જેને આવી આત્મબુદ્ધિ હોય ને વાલા મુક્તો, એ કોઈ દિવસ વિમુખ ના થાય. વિમુખ થાય છે એનું શું કારણ? ભગવાનના માર્ગમાંથી એ જીવ મુમુક્ષુ પડે છે એનું શું કારણ? કારણ વાલા મુક્તને આત્મબુદ્ધિ નથી થઈ, દ્રઢ પીતિ એને ભગવાનને અને સત્પુરુષમાં નથી થઈ, એના કારણે, એના કારણે, એના કારણે. અને જેને આત્મબુદ્ધિ થઈ ગયો ને વાલા મુક્ત ભગવાનને ભગવાનના ભક્તને વિશે, કોઈ દિવસ એને અવગુણ ના આવે, દોષ ના દેખાય, નિંદા ના કરે, કોઈ દિવસ ના આવે, કોઈ દિવસ ના આવે, કોઈ દિવસ ના આવે. કોઈ દિવસ એને જેને ભગવાનને વિશે ને સત્પુરુષને આત્મબુદ્ધિ થઈ ગઈ છે ને ભક્તને વિશે, એને કોઈ દિવસ અવગુણ આવે દઈ. મધ્યના 54માં મહારાજ કહે છે કે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે જેને ભગવાનના સંતને વિશે જે આત્મબુદ્ધિ છે, જેમ કોઈક રાજા હોય ને તે વાંજ્ય હોય ને પછી તેને ઘડપણમાં દીકરો આવે, પછી તેને છોકરો તેને ગાળો દે ને મૂછો તાણે તો પણ અભાવ આવે નહીં, અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે નહીં. શા માટે જે એ રાજાને પોતાના દીકરા વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે, એવી જેને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ થાય છે તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. બોલો મહારાજ કે જેમ રાજા હોય અને જેમ કોઈક રાજા હોય ને તે વાંજે હોય ને પછી ગડપણમાં દીકરો આવે, ગાળો દે મૂછો તાણે તોય પણ કંઈ ના થાય. આ તો ગડપણની વાત આવી, પણ ગડપણ ના આવ્યો ને હજી તો છોકરો આવ્યો હોય ને જન્મ હોય ગમે એટલો હેરાન કરે તોય તમને તમને ક્યારે કંઈ થાય છે? થાય કે છોકરો ચોરી કરીને આવ્યો હોય તોય તમને કંઈ થાય? હમણાં એક જબરદસ્ત આવ્યું છે ને, ગમે એટલું છોકરું ખોટું કરે પણ બાપને તો ગુણ જ જોઈ લ્યો, દારૂ પીને આવ્યો હોય ને કે ખોટું કાર્ય કરીને આવ્યો, ડ્રગ્સ લઈને આવ્યો હોય કે દારૂ પીને આવ્યો હોય કે કંઈ પણ અનૈતિક કાર્ય કરીને આવ્યો ને તો બાપને તો ગુણ જ જોઈ જો, એનો અભાવ ક્યારેય નહીં આવે ને પોતાના દીકરાના વિશે. તમે સમાજમાં બધું જોતા હશો ને વાંચતા હશો ને, ન્યૂઝમાં ઘણું બધું આવે છે ખબર છે ને, તમે જોવો છો ને, દેખ હરિભક્તો કહેતા હોય એટલે ખ્યાલ આવે કે સ્વામી આજનું જનરેશન એટલું જબરદસ્ત ખતરનાક થઈ ગયું છે ને કે રોકી ના શકાય એવું ખતરનાક થઈ ગયું છે. કે હા છે એવું વાસ્તવિકતા રીતે. એ પછી બાપને પીડા ક્યારે થાય? પછી છેલ્લે છેલ્લે બહુ પીડા થાય. છોકરો બરાબર ફાટ્યો હોય ને, બરાબર સંતાનને કોઈ સંસ્કાર આપ્યા જ ના હોય, નાના હોય ને ત્યારે બાપા અને મા બાપ બહુ લાડ લડાવે. હમણાં એક હરિભગત આવ્યા હતા એટલે મને કીધું સ્વામી કે આવા, એટલે મેં તો ચોખ્ખું કીધું મેં ભગત નાનપણથી જ એને ઘર કામકાજ ને બધું શીખવાડજો, નાનપણથી એને ગુજરાતી બોલવાનું શીખવાડજો, નાનપણથી એને મંદિરે આવવાનું શીખવાડજો, નાનપણથી એને પૂજા કરવાનું શીખવાડી દેજો, નાનપણથી થોડાક એને એક જણા ઢીલું રહેવું ને એક જે કડક થોડુંક રહેવું તો સારું થાય, નકર સારું ના થાય.
નકર અહીંયા તો તમને ખબર જ છે ને વાલા મુક્ત બધાને કે છોકરાને તમે કંઈ પણ ના શકો, ખબર છે ને, કંઈ પણ ના કહી શકો. એનું કારણ નાનપણથી તમે એવો ઉછળ્યો જોઈને કંઈ કહેવા જ નહીં, પણ નાનપણથી એને ધીરે 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 કહેતા રહ્યો તમે, તો મોટો થયા પછી કંઈ ચિંતા નહીં કંઈ. નકર આજનું જનરેશન કેવું ખતરનાક ફાટેલ છે ને, જાણો છો ને બધા. દીકરાને દીકરાનો અવગુણ બાપને ક્યારે આવે, ખોટું કરીને આવે તો, પણ કોઈ દીકરો ગમે એટલું ખોટું કરીને આવે તો પણ એને બાપને કંઈ થાય થાય કશું થાય કઈ ના થાય, કઈ ના થાય. જોજો, ખોટા રૂપિયા બગાડીને આવ્યો હોય તો પણ કે લે આ ફરી વાર લે આમ કરે, પણ ના, એ ખોટું છે. એ ખોટી એની આત્મબુદ્ધિ, એ ખોટી આત્મબુદ્ધિ. હવે એ જે આત્મબુદ્ધિ છે એને કોઈ કલ્યાણ આપે? અનૈતિક દીકરો કાર્ય કરતો હોય, બાપા સપોર્ટ કરે, એવી જે આત્મબુદ્ધિ ખોટી થઈ ગઈ હોય એને, જબરદસ્ત અજ્ઞાનમય અંધકારમય આત્મબુદ્ધિ બધી થઈ ગઈ હોય, તો શું કલ્યાણ આપે એને? તો એવી ને એવી આત્મબુદ્ધિ જો એને ભગવાને ભગવાનના સંતમાં થઈ ગઈ હોય તો, કે સંતનો થોડોક અમ તો એને, કે ભક્તનો થોડોક અમ તો એને અવગુણ દેખાય, તો એને તો આત્મબુદ્ધિ કહેવાય જ નહીં. પણ જેને આત્મબુદ્ધિ થયું એને કોઈ અવગુણ જ ના દેખાય, બોલો. હવે જ્યાં સુધી તમને મને અવગુણ ને અભાવ, જ્યાં સુધી ભગવાનને ભગવાનના સંતના ભક્તનો આવે છે ત્યાં સુધી આત્મબુદ્ધિ આપણને થઈ જ નથી, અને દ્રઢ પ્રીતિ થઈ જ નથી. આપણે હજી એના માર્ગે ચાલીએ છીએ દિવસે ને દિવસે. જેને આત્મબુદ્ધિ થઈ હોય ને એને ક્યારેય ભગવાનને ભગવાનના સંતનો ને ભક્તનો ક્યારેય અવગુણ આવે જ નહીં. આવું મહારાજ કહે છે, ક્યારે અવગુણ ના આવે, ક્યારે એટલે ક્યારેય ના આવે. હા વાલા મુક્ત આજે લોયાધામ પરિયમ એવા ઘણા બધા હરિભક્તો છે, અવગુણ આવે જ નહીં, લ્યો આવે જ નહીં સેજે. ગમે એટલું ખોટું કરી નાખે ને તો એ કે ના સ્વામી બહુ ભગત હારા છો, બહુ હારા છે, મને બહુ એની આ વાત એની આના સ્વભાવ બહુ ગમે છે. મને આવા આત્મબુદ્ધિવાળા છે લોયાધામ પરિવારમાં, જે ગુરુજીની કૃપાથી એવા આત્મબુદ્ધિવાળા થયા છે. અને જેને આત્મબુદ્ધિ થઈ હોય ને એને જોજો, એનું જીવન આપણને ખ્યાલ આવી જાય, એનું જીવન ખ્યાલ આવી જાય. એ સંતના દુઃખે દુઃખી થતો હોય ને ભગવાનના દુઃખે દુઃખી થતો હોય ને ભગવાનના સંતના સુખે સુખી થતો હોય, આવો જીવ હોય. જોજો, જેને આત્મબુદ્ધિ ભગવાનને ભગવાનના સંતમાં થઈ હોય ને એની આખી એની પદ્ધતિ જ અલગ હોય, રીત જ આખી અલગ હોય. એકવાર મહારાજ મુળિયાસાના મૂળભાઈને ત્યાંથી ગામ અગતરાય આવ્યા. કયા ક્યાં આવ્યા? અગતરાય આવ્યા. અને વાસ્તે ને ગાસ્તે પરતભાઈને ઘેર પધાર્યા, મહારાજ પરતભાઈને ઘેર પધાર્યા અને સભા કરીને બિરાજમાન થયા. અને મહારાજ પછી થાળ જેમાં અને સર્વે સખાને જમાડ્યા. પછી પરતભાઈ હાથ જોડીને બોલ્યા મહારાજની આગળ, સાંભળો જો, કે મહારાજ ખેતરે વાડ ફરે છે, વાડ એટલે ચીચોડો, કે ચીચોડો ફરે છે તે વાડ પવિત્ર કરવા તમે પધારો. મહારાજ ખેતરે ચીચોડો ફરે છે ને તો તમે ત્યાં પધારો તો સારું, પવિત્ર થાય. મહારાજ તો મારે કે હાલો વાંધો ને આપણે જઈએ. પછી ગાડી જોડાવીને મહારાજ બેઠા અને વાડીએ પધાર્યા. મહારાજ શેરડી જઈને ખૂબ રાજી થયા. પછી સંતોએ મહારાજને શેરડી સુધારીને આપીને તે જમતા જાય ને પર્વતભાઈને પ્રસાદી આપતા જાય. મહારાજને શેરડી સુધારીને સંતો આપતા જાય અને પરતભાઈને પણ પ્રસાદી મહારાજ આપતા જાય. ત્યારે પરતભાઈએ કહ્યું, મહારાજ મારા ઈષ્ટદેવ નથી જમતા તો મારે કેમ જમાય? મહારાજે સંતોએ જ્યારે શેરડી સુધારી અને મહારાજને આપી અને મહારાજ જમે અને જે કઈ પ્રસાદી વધી હોય મહારાજની એ મહારાજ સ્વયં પરતભાઈને આપે, પણ પરતભાઈ જમે નહીં. એટલે મહારાજે પૂછ્યું, પરતભાઈ તમે કેમ જમતા નથી? હું તમને પ્રસાદી આપું છું, રાજી થઈને તમે પ્રસાદી ગ્રહણ કરો મારી સામે. ત્યારે પરતભાઈ એમ કે, મહારાજ મારા ઈષ્ટદેવ નથી જમતા તો મારે કેમ જમાય? તો મહારાજ કહે, ભાઈ તમે તો ઈષ્ટદેવ તમે મને જ માનો છો, હું તો જમો જ છું, તમે ચિંતા શું કામ કરો છો? તમારી ઈચ્છા છે હું જમું તો હું તો જમું જ છું ને. હા મહારાજ તમે તો જમો છો, પણ મારા ઈષ્ટદેવ છે પણ કોણ? પણ મહારાજ તમે તો જમો છો મને ખબર જ છે, મારા ઈષ્ટદેવ આપતો છો જ, પણ મહારાજ મારા ઈષ્ટદેવ બીજા પણ છે. કોણ તમારા બીજા ઈષ્ટદેવ? વળી તમારા કોણ બીજા ઈષ્ટદેવ? પરતભાઈ. પરતભાઈ કે, મહારાજ મારા ઈષ્ટદેવ તો આ બીજા સાધુઓ છે, આપ તો અમારા સર્વોપરી ઈષ્ટદેવ છો જ મહારાજ, પણ મારા સર્વોપરી સાધુઓ મારા ઈષ્ટદેવ છે,
ઈષ્ટદેવ છે મહારાજ મારા માટે. એ જમે ને ત્યારે મારાથી જમાય, કારણ કે તમે જ્યારે સાધુઓને મહારાજ શેરડીમાંથી થાય તે ખાંડ હોય કે સાકર હોય કે ગોળ હોય એ ન ખાવો, અને દૂધમાંથી જે થાય એ ન ખાવો, એવો જો નિયમ તમે સંતોને આપ્યો છે ત્યારથી અમે નિયમ રાખ્યો છે મહારાજ. તમે જ્યારથી સંતોને એવો નિયમ આપ્યો છે કે શેરડીમાંથી જે કંઈ થાય ને દૂધમાંથી જે કંઈ થાય એ ન જમવું જ્યાં સુધી અમે આજ્ઞા કરીએ ત્યાં સુધી, એ મહારાજ અમે આજ્ઞા સાંભળી ગયા ને ત્યારથી અમે પણ એવો નિયમ લીધો છે, જ્યાં સુધી એ સંતો ગ્રહણ ના કરે ને ત્યાં સુધી અમે પણ નહીં ગ્રહણ કરીએ, આવો નિયમ લીધો છે મહારાજ. માટે પ્રથમ સાધુઓને છૂટી આપો તો હું પછી લઉં, નહીતર મારથી ના લેવાય મહારાજ. ભરતભાઈની આવી સમજણ જોઈ અને આવી આત્મબુદ્ધિ જોઈ, સંતોમાં આત્મબુદ્ધિ ભરતભાઈ ની જોઈને મહારાજ ખૂબ પ્રસન્ન થયા, ખૂબ એટલે ખૂબ પ્રસન્ન થયા. અને ખૂબ પ્રસન્ન થયા ને મહારાજ કીધું કે આજથી પરમહંસની જોડીમાં જે કઈ આવશે તે જમશે બસ. પછી મહારાજે મુક્તાનંદ સ્વામી નામે ઈશારો કર્યો અને મુક્તાનંદ સ્વામી ઉભા થઈને બધા સંતોને છે ને શેરડીની પ્રસાદી આપી. કોને આપી? એ પણ પાછી દયા કરીને મહારાજની ઈચ્છાથી સ્વામીએ આપી, વાલા ભક્તો સ્વામીએ આપી. વિચાર તો કરીએ આપણે, સ્વામીએ બધા સંતોને શેરડી પ્રસાદીને આપી અને સભામાં કહ્યું કે આજથી સર્વ સંતોને શેરડી ગોળ ખાંડ ને સાકર ને દૂધ વગેરે જમવાની અમે છૂટ આપીએ છીએ. મહારાજે કીધું, સ્વામીએ તો આપી દીધી બધાને શેરડી મહારાજના ઈશારાથી. પછી મહારાજે કીધું કે આજથી અમે બધાને સંતોને છૂટ આપીએ છીએ કે શેરડીમાંથી જે કાંઈ બને અને દૂધમાંથી જે કાંઈ બને ને એ બધાને છૂટ છે, અમે જે નિયમ આપ્યો હતો એ નિયમ પાછો ખેંચી લઈએ છીએ, નાથી બધાને જમવાની છૂટ છે. પછી એ વાત મહારાજને સાંભળીને પરતભાઈ ખૂબ ખુશ થયા, અતિશય ખુશ થયા. પછી મહારાજે શેરડીની પ્રસાદી આપી તે જેમાં પરતભાઈ. આ રીતે પરતભાઈને સાધુને વિશે જે સંબંધીઓ કરતા જે અધિક ગાઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ હતી વાલા ભક્તો. પછી મહારાજ ગામમાં પધાર્યા અને થાળ જમ્યા ને અને ભરતભાઈને પણ જમાડ્યા. આવું ક્યારે થાય વાલા ભક્તો? ક્યારે થાય? ક્યારે થાય? આવું ત્યારે થાય કે જ્યારે આત્મબુદ્ધિ હોય ને ત્યારે એ વિના ન થાય વાલા ભક્તો, ન થાય, ન થાય. ભરતભાઈની એવી આત્મબુદ્ધિ ભરતભાઈની આત્મબુદ્ધિ મહારાજમાં ને સંતોમાં હતી એટલે આવું કરી શક્યા. હવે આપણને એવું છે, વિચારીએ લ્યો, કે સંતોને ચાર મહિના ધારણા પાણા ચાલે છે, સંતોને ચાર મહિના ચાંદ્રાયણ ચાલે છે ને એક ટાણા ચાલે છે ને મૌન વ્રત મહિના એક વાર લે છે, તો હું પણ એક મહિનો મૌન વ્રત લઈશ ને ચાર મહિના ધારણા પાણા લઈશ ને ચાર મહિના હું મિષ્ટાન નહીં જમું, ફરસાણ નહીં જમું, દૂધની આઈટમ નહીં જમું, આવો ભલા કે લા લે છે. નિયમ તો ઘણા બધા લે છે, ઘણા બધા લે છે, આપણા લોહાધામ પરિવારમાં તો ઘણા બધા લે છે, લે છે. પરંતુ જે ન લેતો એની વાત છે, ન લેતા હોય એની વાત છે. ઘણા બધા છે ને દૂધ પાકમાં હોય, ન દૂધ હોય ન પાક, હા ઘણા બધા દૂધ પાકમાં હોય, સમજી ગયા ને, દૂધ પાકમાં હોય એટલે ઘણા બધા એવા હોય વાલા ભક્તો. પણ એવું ના હોય, સત્સંગના માર્ગમાં છે ને દૂધ પાકમાં ના રહેવાનું હોય. સત્સંગના માર્ગમાં જ્યાં સુધી ક્લેરિટી ન આવે, એકદમ ચોખ્ખાઈ ન આવે ને પરિશુદ્ધતા ન થાય ને વાલા ભક્તો, ત્યાં સુધી ઠાકોરજી મહારાજની પ્રસન્નતા અને સત્પુરુષની પ્રસન્નતા પ્રાપ્ત નથી થતી, ક્યારેય નથી થતી. આ ભરતભાઈના જીવનમાં એવી સ્પષ્ટતા દેખાય, ચોખ્ખાઈ દેખાય આપણને એમના જીવનમાં, સંબંધી કરતા એને સંતમાં અને ભગવાનમાં પ્રીતિ અધિક હતી. અને જેને સંતને વિશે અને ભગવાન વિશે અખંડ પ્રીતિ હોય ને, દ્રઢ પ્રીતિ હોય ને, ખબર પડી જાય વાલા મુક્તો. આજે લોહાધામ પરમાં એવા કેટલા હરિભક્તો છે, ગુરુજી ખાલી એક આજ્ઞા કરે ને સંસાર છોડો તો સંસાર છોડીને અહીં આવતા રહે એવા છે. બોલો, એનું કારણ એને સત્પુરુષને અધિક માનેલા છે, સંસારી કરતા એને સત્પુરુષને અધિક માનેલા છે, ઠાકોરજી મહારાજને અધિક માનેલા છે. અને ઘણા એવાય છે સંતો કઈ કઈ થાકે, ભગવાન પણ કઈ કઈ થાકે તો માને જ નહીં, જીવ માને જ નહીં. પણ જે માનતા હોય ને એની સ્થિતિ આખી અલગ હોય છે. આપણે દાદા ગુરુજીના જીવનમાં જોઈએ જ છીએ ને કેવી આત્મબુદ્ધિ હતી એમને. નારાયણ સ્વરૂપ સ્વામીમાં ઘનશ્યામ જીવન સ્વામી પ્રસંગ તમને ખબર છે ને, દાદા ગુરુજીના આત્મબુદ્ધિ વિશે, કે જ્યારે દાદા ગુરુજી સાધુ થવા આવ્યા
અને સાધુ થવા આવ્યા અને અને દાદા ગુરુજીની જે ત્યાગની જે છટા હતી એ ત્યાગની છટાથી જે ઘનશ્યામ જીવન સ્વામી હતા એ ઘનશ્યામ જીવન સ્વામી પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ખાલી એવું કીધું કે ચાલ બચ્ચા સાધુ હો જા, અને દાદા ગુરુ તેથી વાડીમાંથી વ્યાતા થઈ ગયા અને કોઈને પૂછવા ન રહ્યા. અને એવી ત્યાગની છટા જોઈને ઘનશ્યામ જીવન સ્વામી કેવા રાજી થયા હતા, કેવા થયા હતા, જબરદસ્ત થયા હતા ને, જબરદસ્ત થયા હતા ને. એટલે એવું હોય વાલા મુક્તો, અને જ્યાં સુધી આત્મબુદ્ધિ ન થાય ને ત્યારે બહુ અઘરું પડી જાય. બોલે બહુ આત્મબુદ્ધિ ન થાય ને તો કલ્યાણનો માર્ગ અઘરો થઈ જતો હોય છે વાલા મુક્તો, બહુ અઘરો થઈ જતો હોય છે. અને જ્યાં સુધી આત્મબુદ્ધિ ન થાય ને તો સુખ જ ના આવે, ના આવે વાલા મુક્તો, સુખ ના આવે. આપણે જોઈએ છીએ દાદા ગુરુજીની કેવી આત્મબુદ્ધિ હતી ઘનશ્યામ જીવન સ્વામીમાં, નારાયણ સ્વરૂપ સ્વામીમાં. દાદા ગુરુજી ચપ્પલ પહેરા તૈયાર નહોતા થયા, ખબર છે એ પ્રસંગ, સંતો કહે છે અવારનવાર, અવારનવાર કહે છે, અવારનવાર આ સંતો પ્રસંગ કહે છે કે એક વખત ઘનશ્યામ જીવન સ્વામી વિચરણ કરતાં કરતાં ચપ્પલ નહોતા પહેર્યા અને પગમાં કાંટો વાગ્યો, અને પગમાં કાંટો વાગ્યો અને કાંટો વાગ્યો તો કાંટો કાઢીને પાછા ચાલતા થયા. અને દાદા ગુરુજી જોયું કે સ્વામીના પગમાં તો ચપ્પલ છે ને, કાંટો વાગ્યો, કાંટો કાઢીને પાછા ચાલતા થયા. અને દાદા ગુરુજી રડતા હતા, શું કરતા હતા, રડતા હતા, રડતા હતા, અને રડતા હતા તો દાદા ગુરુજી જાતે પોતાના જે ચપ્પલ હતા ને પોતાના જોડા હતા ને જોડા કાઢીને આપ્યા, પણ સ્વામીએ તો સ્વીકાર્યા જ નહીં. ઘનશ્યામજીવન સ્વામીએ એ ચપ્પલ સ્વીકાર્યા જ નહીં, જોડા લીધા જ નહીં. એનું કારણ દાદા ગુરુજીને જો જબરદસ્ત દુઃખ હતું ને, એનું એ દુઃખ હતું કે જે ઘનશ્યામ જીવન સ્વામીને જે પગમાં કાંટો વાગ્યો અને કાઢ્યો, કે જો સ્વામી પદાર્થ ન ભોગે તો હું શા માટે ભોગું. તો દાદા ગુરુજી પણ ચપ્પલ જોડા કાઢી નાખ્યા અને રડી પડ્યા. એ ન પહેરતો હું ન પહેરો ક્યારે થાય, આત્મબુદ્ધિ હોય ને ત્યારે થાય, એ વિના ન થાય, ન થાય ને ન થાય. દાદા ગુરુજી કહેવા લાગ્યા કે સ્વામી ગુરુ જો પગે જોડા ન પહેરે તો હું કેમ ન પહેરું, મારી ભક્તિમાં પણ ધૂળ લાગી જાય સ્વામી, હું તો સદગુરુના શરણે આવ્યો છું, હું તેના કરતાં વધુ પદાર્થ કેવી રીતે ભોગવી શકું. અને આવી રીતે કહેતા કહેતા દાદા ગુરુજી રડી પડ્યા, એપકે નેપકે રડી પડ્યા. ત્યારે ઘનશ્યામ જીવન સ્વામી કે પોપટ ભગત, અમારે તો અડવાણે પગે ચાલવાનું વ્રત છે. ત્યારે દાદા ગુરુજી કે સ્વામી મને પણ એ વ્રત આપો, આપ જે વસ્તુ ના વાપરે તે હું ક્યારેય ન વાપરું. બોલાવ ક્યારે થાય આ આત્મબુદ્ધિ, સત્પુરુષમાં થાય ને તો થાય, નહીં તો ના થાય. આ જબરદસ્ત એનું દ્રષ્ટાંત છે. પર્વતભાઈ ને અધિક પ્રીતિ ભગવાન મન સંતોમાં હતી, તો સંતો જમે તો એ જમે, નહીતર ના જમે. દાદા ગુરુજીને પણ એવું કે ઘનશ્યામ જીવન સ્વામી તો જો ચપ્પલ નથી પહેરતા, જોડા નથી પહેરતા, હું શા માટે પહેરું, આવું ક્યારે થાય. દાદા ગુરુજીએ છે ને અખંડ આત્મબુદ્ધિ સંતમાં મોટા સદગુરુમાં કરી રાખી છે, એટલા માટે અક્ષરધામમાંથી આવેલ છે, છતાં પણ આપણને શીખવાડે છે. જ્યાં સુધી આત્મબુદ્ધિ ન થાય ને ત્યાં સુધી બહુ અઘરું છે વાલા મુક્ત. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં તમને ક્ષણે ક્ષણે આત્મબુદ્ધિના દર્શન થતા હશે. હું ઘણી વાર કહું છું ને, દાદા ગુરુજીને જે ભાવતું હોય એ ગુરુજીને ભાવે, દાદા ગુરુજી જેવું ફાવે એવું ગુરુજીને ફાવે. દાદા ગુરુજીની તમામ ક્રિયાઓ કહેતા, તમામ ક્રિયાઓ દાદા ગુરુજીની એ પૂજ્યપાદ ગુરુજી પોતાના જીવનમાં એપ્લાય કરી દે, એવું કેવું કહેવાય, કેવું કહેવાય, કેવું કહેવાય. અઘરું છે, બહુ અઘરું છે, બહુ એટલે બહુ અઘરું છે, બહુ અઘરું છે. જેને આત્મબુદ્ધિ થઈ હોય ને, એ ગમે એટલા વિઘ્નો આવતા એને વિઘ્ન કોઈ અસર કરે જ નહીં. અને જેના આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ હોય ને, એને 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 ભગવાન અને સત્પુરુષ જેમ કે એને ગ્રહણ કરતા વારે ના લાગે. ભગવાન અને સત્પુરુષ જેમ કેમ તરત સ્વીકારી લે, તરત જ એસી મિનિટે સ્વીકારી લે અને એ પ્રમાણે વર્તવા લાગે.
આજ પૂજ્યપાદ ગુરુજીના જેમાં તમે ને હું જોઈએ છીએ કે દાદા ગુરુજીનું જેવું જીવન હતું એવું દાદા ગુરુજીના જીવનમાં દેખાય. એટલું જ નહીં, મુક્તાનંદ સ્વામીથી લઈને દાદા ગુરુજી તમામ સદગુરુ સંતોનું જીવન જીવતું ને એવું તમામ જીવનના દર્શન, તમામ જીવનના દર્શન કરે ને તો ગુરુજીમાં થાય. કારણ ગુરુજીએ એવી આત્મબુદ્ધિ દાદા ગુરુજીમાં કરી રાખી છે, આધારાનંદ સ્વામીમાં કરી રાખી છે, હરિપ્રિય સ્વામીમાં કરી રાખી છે, મુક્તાનંદ સ્વામીમાં કરી રાખી છે, વૈકુંઠચરણ સ્વામીમાં કરી રાખી છે, નારાયણ સ્વરૂપ સ્વામીમાં કરી રાખી છે. ત્યારે અક્ષરધામમાંથી આવેલા હોય તો પણ આત્મબુદ્ધિ કરી રાખે, જુઓ તો તમને મને શીખવાને અર્થે કે આપણે પણ સત્પુરુષમાં એવી આત્મબુદ્ધિ કરવાની છે. સત્પુરુષમાં જયારે આત્મબુદ્ધિ થાય ને ત્યારે ઠાકોરજી મહારાજમાં આત્મબુદ્ધિ થાય, એવી ના ક્યારે આત્મબુદ્ધિ ના થાય, ક્યારેય ના થાય. જે આત્મબુદ્ધિ વાળો હોય અને જે દ્રઢ પ્રીતિ વાળો હોય ને એને ક્યારે ભગવાનના ચરિત્રમાં, સત્પુરુષના ચરિત્રમાં, સંતોને ભક્તના ચરિત્રમાં સંશય કે કુતર્ક કે અભાવ કે અવગુણ ક્યારેય ના આવે, ક્યારેય ના આવે. એટલા માટે આત્મબુદ્ધિ કરવી ઠાકોરજી મહારાજના દિવસે દિવસે જીવનમાં છે. ને ઠાકોરજી મહારાજ કરતા અધિક, સત્પુરુષ કરતા અધિક કઈ ના થવા દેવું, કઈ એટલે કઈ ના થવા દેવું. અને જે આત્મબુદ્ધિ વાળો હોય ને વાલા મુક્તો, એના દર્શન સ્વયં ભગવાન કરવા ઈચ્છે છે. બોલો, એવો જો આત્મબુદ્ધિ વાળો હોય ને, જેને એવી ભગવાનમાં સત્પુરુષમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે ને, એવા આત્મબુદ્ધિ વાળાને દર્શન ભગવાન પણ ઈચ્છે છે. ગુણાતીતાની વાતોમાં આવે છે, પ્રથમ પ્રકરણની 184માં, કે માતાએ મહારાજને કહ્યું છે કે મારો સ્ત્રીનો દેહ તે મુને જાજુ સમજાય નહીં, તેથી થોડાકમાં કહો. પછી શ્રીજી મહારાજે 64 લક્ષણ સાધુના કહ્યા અને કહ્યું છે, એવા સાધુમાં જેણે આત્મબુદ્ધિ કરી તેને સર્વે સંપૂર્ણ થઈ રહ્યું. ને મહારાજે કહ્યું છે જે એવાના દર્શનને તો અમે પણ ઈચ્છીએ છીએ, ઇત્યાદિ બહુમહિમા કહ્યું છે. જે આત્મબુદ્ધિ વાળો છે અને જે એવા દ્રઢ પ્રીતિ વાળો છે ને ભગવાનને સત્પુરુષમાં, એના દર્શન સ્વયં ભગવાન કરવા ઈચ્છે. ક્યારે થાય વાલા મુક્તો, ક્યારે થાય ભગવાન દર્શન કરવા ઈચ્છે તો ભગવાનની નજરમાં એ કેટલો મોટો કહેવાતો છે, વિચારીએ તમે નું ખાલી. એટલે વાલા મુક્ત, તમારે મારે બધાએ અંતર તપાસ કરવો, દિવસે આત્મબુદ્ધિ ઠાકોરજી મહારાજમાં, મુક્તાનંદીય પરમ સદગુરુ સંતોમાં, સત્પુરુષમાં, સંતોના ભક્તોમાં કરવી. અને દિવસે ને દિવસે આત્મબુદ્ધિ થાય ને એને અવગુણ કોઈ ના દેખાય, એટલે ક્યારેય પણ અવગુણ દેખાય ને એને ઇગ્નોર કરીને, એને લેગો કરીને છે ને એના ગુણ જોવા, એમનો મહિમા સમજવો, એમના જે સદગુણ હોય એને અધિક કરી દેખાડવા અને અહોભાવ રાખો દિવસે ને દિવસે એમના પ્રત્યે. માટે આત્મબુદ્ધિ દિવસે ને દિવસે કરતી રહેવી, દ્રઢ પ્રીતિ કરતી રહેવી. ઠાકોરજી મહારાજના ચરણમાં અને સત્પુરુષના ચરણમાં એ જ પ્રાર્થના કે તમારા જીવનમાં, મારા જીવનમાં એવી દ્રઢ પ્રીતિ દિવસે ને દિવસે અને દ્રઢ આત્મબુદ્ધિ થાય, એ જ સાથે આજની યુવા સભાને પૂર્ણ કરું છું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજની જય.